મહેસાણા જિલ્લાની ધોબીઘાટ વિસ્તારની સોસાયટીઓમાં અશાંત ધારાના અમલને લઈ ઠેર ઠેર બેનરો લગાવવા આવ્યા હતા ત્યારે આ વિસ્તારના હાલના ધારાસભ્ય મુકેશ પટેલે અશાંત ધારાના અમલ કરાવવાને લઈને સોસાયટીના રહીશોને આશ્વાસન આપ્યું હતું આજે આ બાબતને છ મહિના જેટલો સમયગાળો પસાર થઈ ગયો છે અને પરિસ્થિતિમાં કોઈ જ સુધાર નથી જોવા મળ્યો ત્યારે ફરી પાછો સોસાયટીના રહીશોએ આક્રોશ ઠાલવ્યો છે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપતા મેસેજો ફરતા કર્યા છે જેને લઈ મુકેશ પટેલે પોતે આપેલા વચનને લઈ સ્પષ્ટતા કરી હોવાનું જાણવા મળ્યું છે ચૂંટણી પ્રચાર દરમિયાન એ લોકોને મેં આશ્વાસન પણ આપેલું અને મારા થકી બનતા બધા જ પ્રયત્નો હું કરીશ એવું મેં મારા ચૂંટણી પ્રચાર દરમિયાન એ બધી સોસાયટીઓના રહીશોને મેં કીધેલું અને એ ચૂંટણી પ્રચાર હું ધારાસભ્ય બન્યા બાદ સૌ પ્રથમ અશાંત ધારાની જે ફાઇલ હતી કલેક્ટરની અંદર એ મહેસૂલ વિભાગમાં પહોંચાડી દીધી છે અને આ રાજ્ય સરકારનો નિર્ણય હોય એ રાજ્ય સરકારના આ નિર્ણય હવે શું લેશે એનો પણ અસરદારો એ માટે હું સરકારની પણ રજૂઆત કરીશ એવી હું ખાતરી પણ આપું છું મત વખતે એ લોકો રહીશો એ વિસ્તારની અંદર જે પણ પ્રોબ્લેમ હોય એની રજૂઆત કરતા હોય છે અને ચૂંટણી સમયે જે તે ઉમેદવાર એ મુદ્દા વિશે એમને ખાતરી પણ આપતા હોય છે પણ ઘણા મુદ્દા એવા હોય છે કે જે રાજ્ય સરકારના નિર્ણય ઉપર આધારિત હોય છે આ પણ અશાંત ધારાનો નિર્ણય એ રાજ્ય સરકારના નિર્ણય ઉપર આધારિત છે પરંતુ હું બનતો એટલો પ્રયાસ આ મહેસાણા શહેરમાંથી અશાંત ધારા લાગે એવું હું પ્રયત્ન કરીશ પાલિતાણામાં સિઝેરિયન બાદ પરિણીતાનું મોત નિપજ્યું હતું પરિણીતાને પ્રસૂતિ માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ